નમસ્તે મિત્રો આજે પાંચ સપ્ટેમ્બર બે વીસ એટલે શિક્ષક દિવસ તમે જાણો છો કે પાંચ સપ્ટેમ્બરના દિવસ આપણે ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ કારણ કે આ દિવસે ભારતના બીજા રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હતો જે પોતે ઉમદા શિક્ષક હતા અને એક દિવસે રાષ્ટ્રપતિ પણ બન્યા તો એમના માનમાં આપણે આ ઉજવીએ છીએ તો આજે આપણે વાત કરીએ કે ભાઈ શાળા અને સ્કૂલ એટલે કે શાળા અને કોલેજના શિક્ષકો માટે અટલ પેન્શન યોજના કે જેમાં સાહીઠ વર્ષ પછી દર મહિને જે પણ વ્યક્તિ આમાં ભાગ લીધો હોય તેને એક હજારથી લઈને પાંચ હજાર સુધીનું દર મહિને પેન્શન મળે છે હવે આજે તો આ શિક્ષક દિવસ છે એટલે એના માનમાં આપણે વાત કરીએ છીએ પણ આ જે અટલ પેન્શન યોજના છે એ ભારતના દરેક નાગરિક માટે છે ભારતનો દરેક નાગરિક જે નોકરી ધંધો કંઈ પણ કરતો હોય તે જો આ યોજનામાં ભાગ લે અને સાઠ વર્ષ સુધી જો એનું પ્રીમિયમ ભરે તો એને સાઠ વર્ષ પછી દર મહિને એક હજારથી લઈને પાંચ હજાર સુધીનું પેન્શન મળે છે આ ઉપરાંત હવે જ્યારે એ વ્યક્તિ પોતે હયાત ના હોય તો એમના પતિ કે પત્નીને પણ પાંચ હજાર સુધીનું જે આ પેન્શન છે તે ચાલુ રહે છે જ્યાં સુધી તે જીવિત રહે અને બંનેના મૃત્યુ બાદ વારસદારને એક લમસમ અમાઉન્ટ છે જો આપણે પાંચ હજારનું પ્રીમિયમ ભરતા હોય તો આઈ થિંક આઠ આઠ લાખની આજુબાજુની એક લમસમ અમાઉન્ટ છે એ એના વારસદારને પણ મળે છે તો આ યોજનામાં ભાગ લેવા માટે શું કરવાનું છે તો સૌથી પહેલી વાત કરી કે કોણ આ યોજનામાં ભાગ લઈ શકે તો અઢારથી લઈને ચાલીસ વર્ષનો કોઈ પણ ભારતનો નાગરિક આ યોજનામાં ભાગ લઈ શકે છે હવે એની માટે શું કરવાનું છે તો આ એની હવે આ યોજના કોઈપણ ભારતની જે બેંક છે નેશનલાઇઝ બેન્ક કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ તેમાં તમે જ્યાં પણ આપણું બેંકનું ખાતું જે પરમનન્ટ રાખવાના હોય એ બેંકના ખાતામાં આપણે આ યોજના ચાલુ કરાવી શકીએ છીએ તો તમારું જ્યાં પરમેન્ટ એકાઉન્ટ હોય ત્યાં તમે વિઝિટ કરી અને અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરી અને આ યોજના ચાલુ કરાવી શકો છો અને દર મહિને જે પ્રીમિયમ એ ઉંમર ઉપર આધાર રાખે છે હવે આપણે માની લો કે પાંચ હજારના પેન્શન માટે આપણે ભરીએ છીએ તો મેં સત્યાવીસ વર્ષની ઉંમરે આ યોજના શરૂ કરાવી હતી તો મારે દર મહિને ચારસો ને છેતાલીસ રૂપિયાનું પ્રીમિયમ કપાય છે ક્યાં સુધી કપાશે સાહીઠ વર્ષ સુધી કપાશે એટલે મે બી સત્યાવીસથી લઈને સાઠ વર્ષ સુધી આ પ્રીમિયમ કપાશે સાહીઠ વર્ષ પછી દર મહિને મને પાંચ હજાર રૂપિયા મળશે મારી હયાતી પછી મારી પત્નીને પણ આ પાંચ હજાર રૂપિયાનું પેન્શન ચાલુ રહેશે અને અમારા બંનેની હયાતી પછી અમારા વારસદારને આઠ લાખ રૂપિયાનું એક લમસમ અમાઉન્ટ મળશે અને આ યોજના પૂરી થશે હવે આ લોકડાઉનનો સમય છે આ સમય ન પણ હોય આપણને બેંકમાં જવાનો તો આ યોજનાનો ઓનલાઈન પણ લાભ આપણે લઈ શકીએ છીએ એસબીઆઈ આઈસીઆઈસીઆઈ કોટક આવી આના સિવાય અમુક પણ એક બે જે બેન્કો છે કે જેમાં આ ફેસિલિટી ઓનલાઈન પણ અવેલેબલ છે તો જો તમે નેટ બેન્કિંગ વાપરતા હો તો ઓનલાઈન ચેક કરો બરાબર કે કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકાય અને આ જો તમે લેવા માંગતા હોય તો આનું એન્દ્રોલ કરાવી શકો છો તો આ પેન્શનની વાત છે કે આજથી થોડાક વર્ષ પહેલાં વાત કરીએ કે ભાઈ જે વ્યક્તિ સરકારી શિક્ષક હોય તો એને ગવર્મેન્ટ લાઈફ સુધી એક પેન્શન આપતું હોય છે રિટાયરમેન્ટ થાય એના પછી પણ એમને જે એક પેન્શન તરીકે એક રકમ મળતી હોય છે પણ હવે સરકારમાં પણ એવું થઈ ગયું છે સરકારી શિક્ષકોમાં પણ કે જ્યારે રિટાયર્ડ થાય ત્યારે એક લમસમ અમાઉન્ટ મળી જાય છે પછી દર મહિને ફિક્સ પેન્શનની રકમ મળતી નથી એ યોજના હવે બંધ થઈ ગઈ છે પણ આ અટલ પેન્શન યોજના કે જે અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવી છે અટલ પેન્શન યોજના એની અંદર કોઈ પણ ભારતનો નાગરિક જે સરકારી નોકરી કરતો હોય પ્રાઇવેટ નોકરી કરતો હોય કોઈ પણ કામ કરતો હોય કામ ધંધો કરતો હોય તો જો એ યોજનાનો ભાગ લે તો એને પેન્શન મળે છે હવે અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીનો તો માની લો અઢાર વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ શરૂ થાય છે તો એનું પેન્શન બહુ મિનિમમ હોય છે અને જો કોઈ પછી જેમ જેમ ઉંમર વધતી જશે તેમ પેન્શન પણ વધતું જશે અને એમાં એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર એમ પાંચ ઓપ્શન છે કે તમારે જેટલું પેન્શન જોતું હોય એ પ્રમાણે તમારે પ્રીમિયમ ભરવું પડશે અને આ યોજનાનો લાભ એક જ વખત એક જ બેન્કમાં લઈ શકાય છે માની લો એક બેન્કમાં તમે આ યોજનાનું ફોર્મ ભર્યું તો એક તમારો પી આર એ એન નંબર જનરેટ થાય છે તો એક યુનિક નંબર હોય છે એટલે કારણ કે આ યોજનામાં એટલું મિનિમમ પ્રીમિયમ છે અને ફાયદો એટલો મળે છે તો લોકોને એમ થાય કે આપણે હજી આનું મલ્ટિપલ બેનિફિટ લઈએ પણ ભારત સરકારની યોજના છે એ એવું વિચારે છે કે આ યોજનાનો દરેકને લાભ મળે એટલે માત્ર એક જ વખત આનું આપણે સબસ્ક્રિપ્શન કરી શકીએ છીએ તો આજના દિવસે જ્યારે આજે શિક્ષક દિવસ છે ત્યારે આપણે આપણા શિક્ષકોને યાદ કરીએ અને જો આને આવો કોઈ સારો મેસેજ છે તે એને પહોંચાડીએ કે જેથી દરેક વ્યક્તિને આનો લાભ મળે આજના માટે આટલું જ ફરી મળીશું કોઈ આવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો જય જય ગરવી ગુજરાત જય ભારત